જી, હું મમતા ગોસ્વામી, મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું કાચી કેરીમાંથી ક્રિસ્પી અને ટેસ્ટી એવો નાસ્તો. આ નાસ્તો બનાવવા માટે મેં લીધી છે આ બે કાચી કેરી. આ કેરીને આપણે છાલ ઉતારી દઈશું. આ છાલ આપણે એકદમ આછી જ ઉતારશું, તેનો આ લીલો કલર રહે તે રીતે આપણે આ છાલને ઉતારશું. રીતે બધી છાલ આપણે ઉતારી લઈશું. આ બે કેરીને મેં છોલી લીધી છે, હવે તેને આપણે એકદમ નાના ટુકડા કરી લઈશું. આ રીતે બધા ટુકડા કરી લઈશું. આપણે આ કેરીના ટુકડા કરી લીધા છે, હવે એક મિક્સર જાર લઈ લઈશું. આ મિક્સર જારમાં આ ટુકડાને એકદમ ચીણા પીસી લઈશું, એક સ્મૂથ પેસ્ટ જેવું બનાવી લઈશું. હવે આપણી આ પેસ્ટ એકદમ તૈયાર થઈ ગઈ છે સરસ. હવે એને આપણે એક ગળણી લઈશું અને તેને આ રીતે ગળી લઈશું, કારણ કે અંદર કોઈ ટૂંક નાનો ટુકડો અથવા રેસા હશે તે નીકળી જશે અને એકદમ સ્મૂથ પેસ્ટ થઈ જશે. આ રીતે આપણે તેને એકદમ ગળી લઈશું. આ રીતે હવે આપણી આ પેસ્ટ એકદમ સરસ કળાઈ ગઈ છે. આ રીતે જે થોડાક રેસા હતા એ રહી ગયા છે, બાકીની બધી પેસ્ટ આપણી આ રીતની તૈયાર થઈ ગઈ છે. હવે આ પેસ્ટને આપણે સાઈડમાં મૂકશું. ફરી એક મિક્સર જાર લઈ લઈશું, તેમાં આપણે આ કોથમીરના પાન લીધા છે તે લઈ લઈશું. તેમાં તમે ફુદીનો હોય તો પણ લઈ શકો, તેનાથી પણ ટેસ્ટ એકદમ સરસ આવશે વાનગીનો. આ લીલા મરચાં લીધા છે બે સમારેલા, તે લઈ લઈશું. આ સૂકું લસણ લીધું છે તે લઈ લઈશું. હવે મેં બાફીને રાખેલા બે બટાકા છે તે અંદર આ રીતે લઈ લઈશું. આ રીતે બાફીને બે બટાકા, આ બધું આપણે હવે મિક્સરમાં ક્રશ કરી લઈશું. આપણી આ બટાકા અને કોથમીરની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે કેરીની પેસ્ટ કરી છે તેવી જ રીતે આપણે તેને આ પણ પેસ્ટ બનાવી લઈશું. તેને પણ આ રીતે આપણે ગળણીમાં ગળી લઈશું, તેની પણ એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું. આ રીતે આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બની જશે. આ રીતે આપણે બધી પેસ્ટ તૈયાર કરી લઈશું. આપણી આ ચટણીની પણ એકદમ પેસ્ટ તૈયાર સરસ થઈ ગઈ છે. હવે આપણે એક મોટો વાટકો લઈ લઈશું, તેમાં આ પેસ્ટ લઈ લઈશું. આપણે કેરીની પેસ્ટ બનાવીને રાખી છે તે પણ અંદર લઈ લઈશું. આ રીતે બંનેને ભેગા કરી લઈશું. હવે આનો કલર થોડો ગ્રીન તો થયો છે, પણ આપણે હજુ વધુ ગ્રીન કલર આપવા માટે ફૂડ કલર લઈ લઈશું. તો આ મેં ફૂડ કલર લીધો છે લીલો. બધું બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે આપણી પેસ્ટનો કલર એકદમ ગ્રીન થઈ ગયો છે. હવે તેમાં આપણે એક કપ જેટલું બેસન લીધું છે તે અંદર લઈ લઈશું. આ રીતે બધું બરાબર મિક્સ કરશું. હવે તેમાં મસાલા કરી લઈશું. મેં આજમો લીધો છે એક ચમચી, ધાણા જીરું લીધું છે એક ચમચી, ગરમ મસાલો લઈશું અડધી ચમચી. બધું બરાબર મિક્સ કરી લઈશું. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. તો આ એક ચમચી ઉપર અડધી ચમચી મીઠું લીધું છે. આ રીતે બધું જ બરાબર મિક્સ કરી આપણું આ બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આ રીતનું આપણે રાખીશું, બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં.
આ રીતનું તૈયાર કરી લઈશું. હવે આગળની તૈયારી કરશું. આપણે આ રીતનું એક પિત્તળનું મશીન લઈ લઈશું, તેમાં આપણે આ રીતની જાળી લઈ લઈશું એક. આ એક જાળી છે જે એકદમ ઝીણી પણ નહીં અને એકદમ મોટી પણ નહીં, એ રીતની આપણે આ એક જાળી અંદર સેટ કરી લઈશું. હવે આ મશીનને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. આ રીતે તેલથી આપણે અંદરથી ગ્રીસ કરશું. આ રીતે ગ્રીસ કરી હવે આપણે સાઈડમાં તેલને ગરમ કરવા મૂકશું. હવે આપણે આ બેટરને આ મશીનના અંદર લઈ લઈશું. આ રીતે બધું મશીનમાં ભરી લઈશું. આપણું તેલ પણ હવે ગરમ થઈ ગયું છે. આ રીતે બધું જ બેટર અંદર લઈ લઈશું. હવે આ મશીનને આપણે બંધ કરી દઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે સેવ પાડી લઈશું. આ રીતે આપણે અંદર સેવ લઈ લઈશું અને તેને આ રીતે પલટાવી દઈશું. આપણે આ સેવ તળાઈ ગઈ છે, તેને આપણે બહાર લઈ લઈશું. હવે આપણે બીજી સેવને પણ એ રીતે પાડી દઈશું. આપણી આ સેવ એકદમ સરસ ક્રિસ્પી બનશે. એકદમ કલર પણ તમે જોઈ શકો છો, સરસ લીલો કલર આવી ગયો છે. આ રીતે પલટાવીને બંને બાજુથી સરસ તળી લઈશું. આપણી આ સેવ તળાઈ ગઈ છે, તેને પણ હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તૈયાર છે આપણી આ કાચી કેરીમાંથી બનાવેલી એકદમ ખાટી મીઠી અને ક્રિસ્પી સેવ. આ સેવ તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી બની છે. આ રીતે એકદમ સરસ ક્રિસ્પી આપણી આ સેવ બની છે. આ સેવ તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે. આ સેવને આપણે 2 મહિના સુધી આ રીતે ડબ્બામાં સ્ટોર પણ કરી શકીએ છીએ. આ સેવ ખાવામાં ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારી આ સેવ બનાવવાની રીત તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી નવી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.